नमस्कार दर्शक मित्रों, डीएन टीवी ना न्यूज रूम माथी हूँ हितल शाह आपनु स्वागत करू छु। समाचार विगतवार जोता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલા અંકુર રેસિડેન્સી કોમ્પ્લેક્સ પાસેની ડ્રેનેજ લાઇન સેવાસન તંત્ર દ્વારા ખોદી કઢાતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સ્થાનિક રહીશો દ્વારા ઘેરાવ। ચોમાસાના આગમનના પગલે શહેરમાં ડેન્ગ્યુનો પગ પ્રેસરા સામે આરોગ્ય શાખા દ્વારા તકેદારીના પગલાની માહિતી આજે આરોગ્ય શાખાના હેલ્થ ઓફિસર દ્વારા જાહેર। અમરનાથ યાત્રાએ ગયેલું શ્રદ્ધાળુઓનું પ્રથમ ગ્રુપ ભારે વરસાદના પગલે વડોદરા પરત। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલ અંકુર રેસિડેન્સી કોમ્પ્લેક્સ પાસેની ડ્રેનેજ લાઇન સેવાસન તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવી છે। આજે આ સ્થળે આવેલા ડેપ્યુટી કમિશનરનો સ્થાનિક રહીશોએ ઘેરાવ કર્યો હતો। મહાનગર સેવાસનના નગરોડ તંત્રના પાપે શહેરમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ ફેલાઈ છે। શહેરના સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલા અંકુર રેસિડેન્સી કોમ્પ્લેક્સ પાસે સેવાસન તંત્ર દ્વારા ડ્રેનેજની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું, જેમાં ડ્રેનેજની લાઇન સ્થાનિક રહીશોને સ્વખર્ચે કરવાનું જણાવતા રહીશોની અરજને પગલે ડેપ્યુટી કમિશનર સુગુર સ્થળ પર ધસી આવ્યા હતા, જ્યાં તેમણે રહીશોની ફરિયાદ સામે દુર્વ્યવહાર કરતા રહીશોએ તેમનો ઘેરાવ કર્યો હતો। ચોમાસાના આગમનને પગલે શહેરમાં ડેન્ગ્યુના પગ પેસરા સામે આરોગ્ય શાખા દ્વારા તકેદારીના પગલાની માહિતી આજે આરોગ્ય શાખાના હેલ્થ ઓફિસરે આપી હતી। ચોમાસાના આગમનને પગલે શહેરમાં ડેન્ગ્યુ અને કમળાના કેસો નોંધાતા સેવાસનનું આરોગ્ય તંત્ર સફાળું બેઠું થઈ ગયું છે। છેલ્લા 5 દિવસ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 108 કમળાના કેસો નોંધાયા હતા। પાણીજન્ય રોગો સામે નાગરિકોને સાવચેતીના પગલા ભરવા આરોગ્ય શાખાના હેલ્થ ઓફિસર દેવેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સૌએ પાણી ઉકાળીને જ પીવું, પાણીપુરી જેવી ખોરાક તેમજ વાસી ખોરાક નહીં ખાવા અનુરોધ કર્યો હતો। અમરનાથ યાત્રાએ ગયેલું શ્રદ્ધાળુઓનું પ્રથમ ગ્રુપ ભારે વરસાદને પગલે વડોદરા પરત આવી ગયું છે। અમરનાથમાં પણ ધીમે ધીમે શરૂ થયેલા વરસાદે ધોધમાર વરસવાનું શરૂ કર્યું છે, જેના પગલે ઉત્તરાખંડમાં થયેલી કુદરતી હોનારત જેવી ભયાનક પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમરનાથ યાત્રાએ ગયેલા 40 જેટલા વડોદરા તેમજ સુરતના શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા અધૂરી મૂકીને પરત ફર્યા છે। ડભોઈ પટેલવાડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આરડી પટેલ સેવાનિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપાના અગ્રણી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર જશભાઈ પટેલ, શશિકાંત પટેલ, વિનોદ સોલંકી, અશ્વિન વકીલ, કોંગ્રેસના અગ્રણીઓ સુભાષ ભોજવાણી, શહેરના અગ્રણીઓ તેમજ ડભોઈ વિભાગના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। સૌપ્રથમ ડભોઈ પીઆઈ ભરતભાઈ બારોટે ડીવાયએસપી આરડી પટેલનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ વિવિધ મહેમાનોએ ફૂલથી ડીવાયએસપી પટેલનું સન્માન કર્યું હતું અને તેઓની કેટલી સેવાઓને બિરદાવી હતી। ડભોઈ વિભાગના પ્રાંત ઓફિસ કચેરી અને ડભોઈ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે લોકભાગીદારી દ્વારા ઉત્તરાખંડ ખાતે થયેલ તબાહીમાં લોકોને સહાયરૂપ થવા માટે 75 જેટલી કીટો, જેમાં જીવન જરૂરિયાતની 42 જેટલી વસ્તુઓ બે ટ્રક ભરીને આજે ડભોઈ પ્રાંત ઓફિસર બામણિયા તેમજ ડભોઈ મામલતદાર ખ્યાતિબેન પટેલ, અશ્વિનભાઈ વકીલ, કાલી સિંધી નગરસેવક સહિતનાઓએ પ્રશંસનીય સેવાઓ બજાવી સીધી સહાય ઉત્તરાખંડ ખાતે પહોંચે તેવી માનવીય સેવા બજાવી હતી। ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। છેલ્લા 31 વર્ષથી વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે શહેરના રાજમાર્ગો પર ખૂબ જ ધામધૂમથી નીકળે છે, ત્યારે ચાલુ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથની 32મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી રથયાત્રા માટે કોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે રથને રંગરોગાન તેમજ શણગારવાનું કામકાજ ચાલી રહ્યું છે। તાંદલજા વિસ્તારમાં આવેલા નુર્મના આવાસમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। તાંદલજા વિસ્તારમાં નુર્મના આવાસો આવેલા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી રહીશો રોડ રસ્તા તેમજ પીવાના પાણી વિના ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગત સાંજે રહીશોએ એકત્રિત થઈ આ સમસ્યાના નિવારણ હેતુસર સેવાસરના મ્યુનિસિપલ કમિશનર તેમજ નવનિયુક્ત મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં FY BCOMનું મેરિટ લિસ્ટ બહાર પડતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। દરમિયાન હેપી ક્લબના વિદ્યાર્થીઓ પ્રચાર કરતા નજરે ચડ્યા હતા।
મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે F5 બીકોમનું મેરિટ લિસ્ટ બહાર પડતા મેરિટ લિસ્ટ જોવા વિદ્યાર્થીઓ સહિત વાલીઓની પણ ભારે ભીડ જોવા મળી હતી. પ્રવેશ પ્રક્રિયા સાથે ફી વધારો પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે કરવામાં આવ્યો છે. તો આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન હેપી ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા પણ કોન્ટેક્ટ નંબર સાથેના પેમ્પલેટ વહેંચતા અને પ્રચાર કરતા નજરે ચડ્યા હતા, જેના પર મીડિયાના કર્મચારીની નજર પડતા તેણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓની સહાયતા માટે સંપર્ક કરવા કોન્ટેક્ટ નંબર આપી રહ્યા છે અને આવું જણાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. યુનિવર્સિટીમાં ઇલેક્શનને હજુ ઘણી વાર છે ત્યારે NSU ના અગ્રણીઓએ હેપી ક્લબ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરી કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવાનું જણાવ્યું હતું. કીર્તિ મંદિર પાસેથી ગત રાત્રે પસાર થઈ રહેલી યુવતીનું બાઇક પર અપહરણ કરી 3,000 રૂપિયાની લૂંટ ચલાવી બે બાઇક સવાર ફરાર થઈ ગયા હતા. બનાવની વિગત અનુસાર શહેરના જેતલપુર રોડ સ્થિત નીલમ ગેસ્ટ હાઉસ ખાતે રહેતા 22 વર્ષીય સલિયા મંડલ ગત રાત્રે કીર્તિ મંદિર પાસેથી પગપાળા પસાર થતી હતી. તે સમયે પાછળથી બે બાઇક સવારો ધસી આવ્યા હતા, જે પૈકી એક જણાએ તેના મોઢા પર ઓઢાણી ઓઢાડી બાઇક પર બેસાડી દીધી હતી. અપ્રત યુવતીને તેઓ સયાજી હોસ્પિટલ પાસે સરકારી લઈ ગયા હતા, જ્યાં તેઓએ યુવતી સાથે શારીરિક અડપલા કરી રૂપિયા 3,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રાવપુરા પોલીસે બંને ઈસમો સામે અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફેગ કર્મચારી એસોસિએશનના લીગલ સેક્રેટરી તરીકે ભરત પાઠકની નિમણૂક કરવામાં આવી છે. માણેજા ખાતે આવેલ બેરિંગ્સ બનાવતી આંતરરાષ્ટ્રીય કંપની FHE તરીકે ઓળખાતી કંપનીના કામદાર યુનિયન FHE કર્મચારી એસોસિએશનના લીગલ સેક્રેટરી તરીકે કામદાર અગ્રણી અને લેબર લોઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરત પાઠકની નિમણૂક કરાઈ છે. સમા ચાણક્યપુરી 4 રસ્તા પાસે આવેલા અંકુર રેસિડેન્સી કોમ્પ્લેક્સ પાસેની ડ્રેનેજ લાઇન સેવાસેન તંત્ર દ્વારા ખોદી કઢાતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સ્થાનિક રહીશો દ્વારા ઘેરાવ. ચોમાસાના આગમનના પગલે શહેરમાં ડેન્ગ્યુનો પગ પ્રેસરા સામે આરોગ્ય શાખા દ્વારા તકેદારીના પગલાની માહિતી આજે આરોગ્ય શાખાના હેલ્થ ઓફિસર દ્વારા જાહેર. અમરનાથ યાત્રાએ ગયેલું શ્રદ્ધાળુઓનું પ્રથમ ગ્રુપ ભારે વરસાદના પગલે વડોદરા પરત. દર્શક મિત્રો, DNTV ના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.